દ્વારા નવા મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે થઈ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા, અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા હાજર રહ્યા હતા, તેમજ શુભમ ઇન્સ્ટિટ્યૂટની 5 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપી જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આ વિસ્તારના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તમામ નવયુવાનો પોતાનો કિંમતી મત આપી મતનો ઉપયોગ કરે. ખાસ કરીને સૌથી પહેલાં તો આપના માધ્યમથી હું અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સીઆર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ ભેગા થઈને મારા જેવા સામાન્ય કાર્યકર્તાની અહીંયા ઉમેદવાર તરીકે જાહેરાત કરી. આજે ચૂંટણી ડિક્લેર થવાની હજુ મને ખ્યાલ છે ત્યાં સુધી અઠવાડિયું કે એવું વાર છે, તે છતાં પણ એક વીક પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યો. લગભગ અમદાવાદ પશ્ચિમની અંદર લગભગ 2 રાઉન્ડ પૂરા અને આજે 3 એલિસ બ્રિજ, મણિનગર અને અમરાઈવાડીની અંદર હજાર કાર્યકર્તાઓ સાથેની એક રેલી થઈ. કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવાર વગર પણ કામ કરતા હોય છે, પરંતુ ઉમેદવાર ડિક્લેર થયા પછી લગભગ 2.5 રાઉન્ડ મારો લોકસભામાં પતી ગયો છે. આજે એક રોહિત સમાજનું મહાસંમેલન રાખેલું છે, જેમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબે જેમની સત્સંગ સભ્ય તરીકે જેમની નામના જાહેર કરી છે, જેમની વરણી થયેલી છે, એવા શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબનું આજે એક સન્માન કરવામાં આવે છે અને એના માટે આજે એક મોટું ફંક્શન રાખવામાં આવેલ છે. સાથે સાથે અમારા કોલેજના જે 2500 થી 3000 સ્ટુડન્ટ્સ છે, જે લોકો પણ નવા મતદાર છે, તો એમને પણ આજે અમે વિનંતી કરીએ છીએ અને પાસ્ટમાં પણ અમે 2-3 એવા ફંક્શન રાખેલા કે જેમાં દરેક સ્ટુડન્ટ્સને નવા મતદાતા તરીકે મતદાન કરવા માટે પ્રોત્સાહન આપેલ છે અને આજે અમારા સમગ્ર સ્ટાફ દ્વારા શ્રી દિનેશભાઈ મકવાણાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને મોદી સાહેબની જે 400 ને પાર છે એને અમે સફળ બનાવવા માટે પ્રયત્નો કરીએ છીએ. અમદાવાદ ખાતે એલજી યુનિવર્સિટીમાં ખાસ 2 પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું. નિવૃત્ત IAS ડૉક્ટર